શ્રાવણ માસમાં યોજનારી વાર્ષિક યાત્રાનો આજથી પ્રારંભ આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના હરિદ્વાર ગૌમુખ અને ગંગોત્રી જેવા તીર્થ સ્થળો પર ગંગા નદીના પવિત્ર જળને લેવા પહોંચે છે સુપ્રીમ કોર્ટ આજે કાવડ યાત્રાના માર્ગ પર આવેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાના મામલે સુનાવણી કરશે નીટ યુજી પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજથી ફરી સુનાવણી શરૂ કરશે જો બિડેન નહી લડે રાષ્ટ્રપતિની ચૂંટણી કહ્યું અમેરિકા અને પાર્ટીના હિતમાં લેવાયો નિર્ણય કમલા હેરિસ યુએસમાં આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઈ શકે છે જો બિડેને આપ્યું સમર્થન બાંગ્લાદેશમાં હિંસક વિરોધ વચ્ચે અત્યાર સુધીમાં પિસ્તાળીસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આ વિસ્તારમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ રહ્યો છે જેમાં ચાંદીપુરાના વધુ નવા તેર શંકાસ્પદ કેસ નોંધાયા કુલ ચોરાસી કેસ મૃત્યુ આ બત્રીસ થયો શ્રીલંકામાં રમાયેલ એશિયા કપ ટી ટ્વેન્ટી મહિલા ક્રિકેટમાં ભારતે યુએ રનથી હરાવ્યું સાથે ભારતનું સ્થાન નિશ્ચિત થયું સેક્રેટરી જય શાહે પેરિસ ઓલિમ્પિક અભિયાન માટે ભારતીય ઓલિમ્પિક સંઘને આઠ કરોડ પચાસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ